પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઇન્સ્પેક્ટરો મૌન સેવી રહ્યા છે ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની અધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાંધમાં લીધું છે આવા અનધિકૃત દબાણો સામે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેક્ટર દ્વારા અનધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હુકમો કરવામાં આવ્યા હોવા છતાં પણ આજ દિન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આજે પીટીએન ન્યૂઝના અહેવાલનો ત્રણસો ચાલીસનો દિવસ હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ પાટણ શહેરમાં બની ગયેલા અનઅધિકૃત દબાણો સામેના મૌન પ્રત્યે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે તો પાટણ શહેરના એસટી બસ સ્ટેશનની આગળ ભગવતીનગર પાસે બસો વારના પ્લોટમાં સાહીઠ ચાલીસનો રીસીઓ છોડ્યા વિના જ કોન્ટ્રાક્ટરે બસો વારમાં પૂરેપૂરું બાંધકામ કરી નાખ્યું છે ત્યારે સ્થાનિક નાના વેપારીઓએ આ અંગે કલેક્ટર જિલ્લા સ્વાગત ફરિયાદ સહિત ચીફ ઓફિસરને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ આજ દિન સુધી તેઓને ન્યાય મળ્યો નથી ત્યારે આ સાત માળના બિલ્ડિંગને બાંધવા નગરપાલિકાના તમામ નીતિ નિયમોને સંપૂર્ણપણે નેવે મૂકવામાં આવ્યા હોવા છતાં પણ પાલિકા દ્વારા માત્ર નોટિસો જ આપીને સંતોષ માની રહી છે ત્યારે પાલિકા તંત્ર આવા બિલ્ડરોને બિનઅધિકૃત દબાણ કરવા પ્રોત્સાહિત કરતી હોય તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ત્યારે જો પાલિકા તંત્ર દ્વારા આવા શહેરમાં થઈ રહેલા બિન અધિકૃત દબાણો સામે લાલ આંખ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસમાં શહેરને કોન્ક્રીટનું જંગલ બનતા કોઈ પણ અટકાવી શકશે તો કોન્ટ્રાક્ટર દ્વારા રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરી દેતા પણ વિવાદમાં આવ્યા છે ત્યારે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા દબાણ અંગે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી બાજુ પાટણ શહેરમાં દબાણોનો રાફડો ફાટી નીકળ્યો હોવા છતાં પણ સ્થાનિક ભાજપ સંગઠન અને ચૂંટાયેલા કોર્પોરેટરો સહિત પાલિકા તંત્ર મૌન સેવતા તેઓની સામે આંગળીઓ ચીંધાઈ રહી છે ત્યારે આ બિલ્ડિંગ બિલ્ડિંગનું દબાણ અંગે પીટીએ ન્યૂઝ દિન પ્રતિદિન તેને દબાણ અંગેના વધુ અહેવાલો પ્રકાશિત કરી તંત્રને દબાણ અંગેની કાર્યવાહી કરવા પણ મજબૂર કરી લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો સદંતર કરવા આ અંગે વધુ અહેવાલ પ્રકાશિત કરતી રહેશે આમ રાજકીય આગેવાનો અને પાલિકાના કેટલાક સત્તાધીશો આવા વેપારીઓને દબાણકર્તાઓને છાવરતા હોવાનું પણ જોવા મળતા તેઓ બેફામ બની પાટણ શહેરને ભાનમાં લેવાના પ્રયત્ન કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે તો શું પાટણ શહેરના બિનઅધિકૃત દબાણોના ફાટી નીકળેલા રાફડાને કાબૂમાં લેવા પાલિકા તંત્ર દ્વારા તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે ખરા